ઉધનામાં એક પરિવારે 22 વર્ષથી એક મહિલાને ગોંધી રાખી હતી. એક એનજીઓને ખબર પડતા તે મહિલાને છોડાવવા જતા પરિવારે મહિલાને મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો અને સ્વયંસેવકોને માતાજી તમારું પણ નુકસાન કરશે એવું કહ્યું હતું. શૈલેષ નામનો છે પ્રવીણ અને આ હરગોવિંદ ત્રણે લઈ દીધા તમારા કોઈ છોકરા છે પાછી વાળી કે આશા આપણે કઈ સાચવી નથી તારી માએ આ રીતે દુઃખ છો એની બે નથી ને મામા માસી તમને એટલી ખબર પડે છે ને એને આ દુશ્મન ઈટીના મુનિ જે ધીરુભાઈ આપણા આજુબાજુમાં છોકરીઓ નક્કી કરી છે ગંગાબા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય ઝલપાબેન સોનાણીએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે ઉધનાની એક સોસાયટીમાં પરિવારે પોતાની ઘરની મહિલાને છેલ્લા 22 વર્ષથી ગોંધી રાખી છે. અમે સ્વયંસેવકો સાથે તે સોસાયટી પહોંચ્યા હતા. 50 વર્ષીય મનીષા બહેનને પરિવારે ગોંધી રાખ્યા હતા. મહિલાની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમને જમવાનું કે પીવાનું પાણી અને શૌચાલય વગેરે એક જ સ્થળે હતું. મનીષાબેનના પતિ અને બે દીકરા છે. મનીષાબેનના પતિએ જણાવ્યું હતું કે અમે મનીષાને મુક્ત કરીશું નહીં, તેના કર્મના ફળ ભોગવી રહી છે. મનીષાબેનના સંતાનોએ જણાવ્યું હતું કે અમને મારી માતા મારતી હતી ત્યારે કોઈ અમારી મદદે આવ્યું ન હતું. તમે જો જબરદસ્તીથી તમને લઈ જશો તો માતાજી તમને પણ નુકસાન કરશે. ઝલપાબેને ઉધના પોલીસની મદદ લીધી છે. મારું નામ ઝલપા સોનાણી છે અને હું એક સુરતમાં સમાજસેવિકા તરીકે કામ કરું છું અને એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે અમારું ગંગાબા ચેરિટેબલ ટ્રસ્ટ, જે 12-15 વર્ષથી સુરતમાં કામ કરી રહ્યું હતું અને કોરોના કાળની સમયમાં જગ્યાના અભાવે અમે એ ટ્રસ્ટને અહીંયા સ્થાય કરેલું છે સાપુતારા ડાંગ. આજે શું ઘટના બની છે? અને આજે જે ઘટના બની છે તેમાં એવું છે કે એક 50 વર્ષના લેડીઝ છે જેમને 1998 એમના પરિવારનું કહેવું એવું છે કે 1998થી એમની પોઝિશન આ સ્થિતિ છે અને એને 22 વર્ષથી પોતાના જ ઘરની અંદર એક રૂમમાં ગોદી રાખવામાં આવેલા છે અને ત્યાં એ જગ્યા પરથી તે સ્થિર ત્યાંને ત્યાં છે. એમનું સંડાસ, બાથરૂમ, ખાવું પીવું બધું જ એ જગ્યા પર છે અને એ લોકોનું એવું કહેવું છે કે અમે કોઈ પણ સંજોગોમાં એ લેડીઝને અમે લેવા માટે આવ્યા છીએ અને પરિવારનું કહેવું એવું છે કે એમના કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ અને અમે એમને આપવા માટે એગ્રી નથી.
શું લાગે છે તમે જોયું તો કેવી સ્થિતિ છે અત્યારે માં? એની સ્થિતિ એટલી દયનીય છે કે કોઈ માણસની અંદર માનવતા હોય તો એ પરિસ્થિતિ એમને ત્યાં એમની નજર સામે જોઈ જ ના શકે એવી એમની પરિસ્થિતિ છે. અને માનવ માનવની જરૂરિયાત માનવ થઈ અને માનવની મદદરૂપ થઈએ એ આપણો એક ભાવ હોવો જોઈએ. અને પોતાનું જ પરિવાર જો આટલું દુઃખ આપી રહ્યું હોય તો બહુ દુઃખ. નૈતિક રેશમવાલા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત.